नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ એબીપી અસ્મિતા। હું છું ચિંતન। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ધારાસભ્ય પદના શપથ લીધા બાદ મંત્રી જવાહર ચાવડાએ પોતાની પુત્રીને મંત્રીની ખુરશી પર બેસાડી। સ્વર્ણિમ સંકુલમાં મંત્રીમંડળની ઓફિસમાં જવાહર ચાવડાએ દીકરી રિયાને મંત્રીની ખુરશી પર બેસાડી અને પોતે જ ફેસબુક પર આ ફોટો શેર કર્યો। જી હા, જવાહર ચાવડાએ ગઈકાલે જ ધારાસભ્ય પદના શપથ લીધા છે અને ત્યારબાદ આજે જ્યારે તેઓ પોતાના ચેમ્બરમાં પહોંચ્યા તો સૌથી પહેલા તેમણે પોતાના પુત્રીને ખુરશી પર બેસાડ્યા। અમારા સહયોગી કલ્પેશ રાવલ જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, આ અંગે કોઈ વધુ વિગતો મળી રહી છે? જી કલ્પેશ, ગઈકાલે જવાહર ચાવડાએ ધારાસભ્ય પદના શપથ લીધા અને ત્યારબાદ એમના ફેસબુક પેજ ઉપર જે શેર કરવામાં આવી છે તસવીરો, એ તસવીરોમાં મધુર સંભાણાના ટાઇટલ હેઠળ આ તસવીરો ખુદ જવાહર ચાવડાના ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે અને એમાં એક તસવીર એવી છે કે જેમાં એમની ખુરશીમાં એમની પુત્રી છે અને આજુબાજુમાં માતા પિતા બંને ઊભેલા છે। સામાન્ય રીતે કેબિનેટ મંત્રી બનવા માટે એક બંધારણીય પ્રક્રિયામાંથી પાર થવું પડતું હોય છે, ધારાસભ્ય બનવું પડતું હોય છે જનપ્રતિનિધિ તરીકે, અને ત્યારબાદ રાજ્ય સરકારમાં સામેલગીરી થતી હોય છે। એક મધુર સંભાણા તરીકે તેમણે આ તસવીર શેર કરી છે અને ઓફિસમાં પહેલી વખત તેઓ આવ્યા હતા અને દીકરી રિયાએ ઓફિસમાં ચેમ્બરમાં પ્રવેશતી વખતે તેમનું આરતી ઉતારી હતી, એના પણ ફોટો શેર કરેલા છે। એમના સ્નેહીજનો પણ હતા, એટલે આ આખો જે મામલો જે છે હવે કદાચ આગામી દિવસોમાં આગામી સમયમાં કદાચ વિવાદ થઈ શકે છે। હાલ તો તેમણે આ ફેસબુક એકાઉન્ટ પર એમણે આ તસવીરો જે શેર કરી છે।